गुड नून एवरीवन। सो लास्ट लेक्चर में आपने बात करी हती एरोमेटिक प्रणाली विषय नी, जेम आपने जोया था अलग अलग चार थी पांच टॉपिक। इमा आपने बात करी है कि पहलो पॉइंट ए हतो कि हाइड्रोकार्बन छे जे एरोमेटिक हाइड्रोकार्बन, इमा त्रण प्रकार ना बेंड जोवा मळता हता। जे बेंड छे पाई टू पाई स्टार संक्रांति ने लीधे आपने मळता हता। पहलो बेंड छे आपने मळतो हतो 184 नैनोमीटर तरंग लंबाई उपर, जे प्रबल हतो। सेकेंड बेंड आपने मळ्यो हतो 204 नैनोमीटर तरंग लंबाई उपर हतो, जे निर्बल बेंड हतो। अने त्रीजो बेंड आपने मळतो हतो 256 नैनोमीटर तरंग लंबाई उपर, ए पण जे हतो एनो निर्बल बेंड हतो। आपणे जे पहेलो प्रथम बेंड मळ्यो निर्बल एने नाम आप्युं हतुं E1, अने जे सेकेंड निर्बल बेंड मळे छे एने नाम आप्युं हतुं आपणे E2। तो आवी रीतना जे आपणने एरोमेटिक जे सिस्टम हती एमां सौ प्रथम त्रण बेंड मळता हता। पछी आपणे वात करी हती कि जे बेंड छे एमां एवुं थाय छे कि पाई टू पाई स्टार संक्रांति दरमियान पाई इलेक्ट्रॉननुं छे केन्द्र प्रत्येनुं आकर्षण बळ ओछू थई जाय छे, एटले के पाई इलेक्ट्रॉन छे अनस्टेबल थई जाय छे, એટલે કે એ દ્રશ્યમાન વિભાગ પારજામની વિભાગ તરફથી દ્રશ્યમાન વિભાગ તરફ ખસી જાય છે। એટલે કે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ માટે એનર્જીની જરૂર ઓછી પડે છે, એમ તરંગ લંબાઈ છે એ વધતી જાય છે, એટલે આપણને જે બેન્ડ છે એની શક્તિ ઓછી થશે એટલે નિર્બળ મળશે અને તરંગ લંબાઈ છે એ વધશે, એવું જોયું હતું। પછી આપણે એવું કીધું હતું સેકન્ડ પોઈન્ટની અંદર કે જે બે, માનો કે કોઈ જ્યારે એક કોઈ રિંગ સ્ટ્રક્ચર આવેલું હશે, સપોઝ કે આપણે એક્ઝામ્પલ લીધું હતું બેન્ઝિન રિંગનું, તો જો આ બેન્ઝિન રિંગ જે છે એની રેખીય રીતે છે એ ચક્રમાં વૃદ્ધિ થાય તો એની તરંગ લંબાઈ છે ક્રમશઃ વધે છે। બેન્ઝિનમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું કે લેમ્ડા મેક્સિમમ છે એ 208 નેનોમીટર તરંગ લંબાઈ ઉપર મળતું હતું, જે બેન્ઝિન રંગવિહીન હતું। એન્ડ ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું હતું કે એન્થ્રેસિન, જેમાં રેખીય રીતે બે બેન્ઝિન રિંગ છે એકબીજા સાથે જોડાયેલી હોય છે। એન્થ્રેસિનમાં આપણને લેમ્ડા મેક્સિમમ મળતી હતી 314 નેનોમીટર, જેનો રંગ તમને ખબર છે કે લીલો જોવા મળે છે। એન્ડ ધેન આપણે જોયું હતું એન્થ્રેસિન પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ એવી બેન્ઝિન રિંગ, સોરી આપણે આને નામ આપણે બે બેન્ઝિન રિંગને નામ આપ્યું હતું નેપ્થેલિન, અને ત્રણ બેન્ઝિન રિંગ રેખીય રીતે જોડાયેલી હોય તો એને આપણે નામ આપ્યું હતું એન્થ્રેસિન। તો એમાં તમને ખબર છે કે જ્યારે આવી રીતના રિંગ સ્ટ્રક્ચર હોય એન્થ્રેસિનની તરંગ લંબાઈ મળતી હતી 370 નેનોમીટર ઉપર, છે આનો રંગ છે એ આપણને સફેદ જોવા મળતો હતો, નેપ્થેલિન ડામરની ગોળી જેવી વાસ ધરાવે છે સફેદ હોય છે, અને આનો છે એ આપણને લીલો રંગ જોવા મળે। તો જેમ તરંગ લંબાઈ વધતી હતી એમ ક્રમશઃ રંગમાં પણ છે એ ફેરફાર થતો જતો હતો। તો આ રીતના છે આપણે બધું ટોપિક જોયા હતા। પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એવું જોયું હતું કે નોન બેન્ઝેનેટ સંયોજનો પણ છે એ ઘણીવાર લાંબી તરંગ લંબાઈનું શોષણ કરી અને રંગીન દેખાય છે, અને જે બેન એરોમેટિક સ્ટ્રક્ચર જેવી પ્રણાલી ધરાવવાનું વલણ ધરાવે છે, એમાં આપણે એક્ઝામ્પલ જોયા હતા કે ટ્રોપોલિન અને એઝ્યુલિન। એમાં પણ આપણે જોયું હતું કે ટ્રોપોલિનમાં પણ છે એ બેન્ડ ઊંચી તરંગ લંબાઈ તરફ મળતું હતું, જેમાં છે એ બે બેન્ડ મળતા હતા ટ્રોપોલિનમાં 360 નેનોમીટર અને 500-700 નેનોમીટર તરંગ લંબાઈ ઉપર। તો આ છે એ આપણને દ્રશ્યમાન વિભાગ તરફ મળતા હતા, એટલે આ છે એ આ પણ આ સ્પેક્ટ્રા છે એ રંગીન જોવા મળે, એટલે કે યુવી વિઝિબલમાં છે એ આ સંયોજનો પણ છે એરોમેટિક પ્રણાલી જેવું વલણ ધરાવે છે। આટલું છે આપણે જોઈ લીધું હતું એરોમેટિક પ્રણાલીની અંદર। હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે કે લેમડા મેક્સિમમની ગણતરી માટે વુડવર્ડ ફિશરનો અને સ્કોટના નિયમો છે એ સમજાવો। હવે આપણું જે યુનિટ હતું એમાં એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ થાય છે, તો એક્ઝામ્પલને રિલેટેડ સમજવા માટે પહેલાં કેટલાક સાયન્ટિસ્ટ છે નિયમ આપ્યા છે, જે નિયમ આપણે સમજવા જરૂરી છે, જો નિયમ આપણને આવડતા હશે તો એના જ આધારે છે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી લેશું। આ એક્ઝામ્પલનો ટોપિક છે એ પૂરો થાય પછી યુવી સ્પેક્ટ્રોસ્કોપી તમારું યુનિટ છે અહીંયા પૂરું ગણાશે। તો હવે આપણે આજે નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક જે આપણો યુનિટનો બાકી છે એ જોઈ લેવાનો છે કે એક્ઝામ્પલ જોઈએ છીએ એમાં કેટલાક હજી આપણે એક્ઝામ્પલ જોશું। તો એક્ઝામ્પલ માટે આપણે જરૂર છે કે લેમડા મેક્સિમમ ગણવાની છે કોઈ પણ સંયોજનની, તો એના માટે જે આપણને વુડવર્ડ પછી એક ફિશર નામનો સાયન્ટિસ્ટ અને સ્કોટના નિયમનું છે, તો આટલા સાયન્ટિસ્ટના નિયમ છે એ આપવામાં આવ્યા છે કે લેમડા મેક્સિમમની ગણતરી માટે વુડવર્ડ
फिशर अने स्कॉटना नियमना छे ए समझावो। तो हवे आपणे आ नियम छे इंडिविजुअल एक पछी एक समझता जाशुं अने क्या नियममां शुं कहेवा मांगे छे एना विशे आपणे समझी लेशुं। तो हवे आपणने खबर छे कि डाइन्स मीन्स के असंतृप्त कार्बोनिल संयोजनो तथा एरोमेटिक कार्बोनिल संयोजनोना पार जामली जे विभागमां छे महत्तम शोषण छे लेम्डा मेक्सिममना आधारे गणवामां आवे छे। आपणने खबर छे कि एरोमेटिक प्रणाली छे ई पार जामली विभागमां शोषण दर्शावे छे એટલે કે એના લેમડા મેક્સિમમ છે એ મહત્તમ હોય છે એટલે આપણે અહીંયા વાત કરશું લેમડા મેક્સિમમની ગણતરીની। પછી આ જે નિયમ આપ્યો છે એ આ નિયમ છે એ મૂળભૂત ક્રોમોફોરની તરંગ લંબાઈને ધ્યાનમાં રાખી અને એના આધારે છે એ નિયમ આપવામાં આવ્યા છે। તો આપણે પહેલાં જોવાનું છે કે વુડવર્ડ અને ફિશરનું। તો આ નિયમ પ્રમાણે છે એ ડાઇન પ્રણાલીને એટલે કે અસંતૃપ્ત પ્રણાલીને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। કયા નિયમના? તો કે વુડવર્ડ અને ફિશરના નિયમના આધારે ડાઇન સંયોજનોને છે એ બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં છે કે હોમોએન્યુલર ડાઇન, બે પ્રકાર જે ડાઇનના છે એમાં છે હોમોએન્યુઅલ ડાઇન અને સેકન્ડ છે હિટરોએન્યુઅલ ડાઇન। હવે પ્રણાલીને બે ભાગમાં વહેંચવામાં આવી છે વુડવર્ડ અને ફિશરના નિયમ મુજબ। પહેલો છે એમાં કે હોમોએન્યુઅલ ડાઇન અને સેકન્ડ છે કે હિટરોએન્યુલર ડાઇન તરીકે। તો હવે આપણને એમ થશે કે કોને કહેવાય હોમોએન્યુઅલ ડાઇન અને કોને કહેવાય હિટરોએન્યુઅલ ડાઇન। તો સપોઝ કે કોઈ બેન્ઝિન રિંગ છે, માનો કે મેં આ બેન્ઝિન રિંગનું એક્ઝામ્પલ લીધું છે। હવે જો આની અંદર આવેલા ડબલ બોન્ડ એક જ બેન્ઝિન રિંગમાં હોય તેને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। એક બે બેન્ઝિન રિંગ એક જ બેન્ઝિન રિંગમાં જો ડબલ બોન્ડ એકાંતરે આવેલા હોય તેને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। અધર એક્ઝામ્પલ લેવું હોય તો હું કહી શકું કે આ બીજી કોઈ બે બેન્ઝિન રિંગ કન્ટિન્યુઅસલી જોડાયેલી છે। તો આની અંદર પણ જો ડબલ બોન્ડ આ એક જ બેન્ઝિન રિંગની અંદર આવેલા હોય તો આને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। ઇન શોર્ટ કે બે ડબલ બોન્ડ છે એક જ બેન્ઝિન રિંગમાં ક્રમશઃ આવેલા હોય તેને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। હિટ તો તમને એમ થાય કે હિટરોએન્યુલર ડાઇન કોને કહેવાય? તો માનો કે કોઈ આ બેન્ઝિન રિંગ છે તો આ બે ડબલ બોન્ડ, એક ડબલ બોન્ડ આ બેન્ઝિન રિંગની અંદર છે અને એક ડબલ બોન્ડ આ અલગ અલગ બેન્ઝિન રિંગની અંદર છે, તો આ પ્રકારની જે સિસ્ટમ જોવા મળે છે એને કહેવામાં આવે છે હિટરોએન્યુલર ડાઇન। અને જે ડબલ બોન્ડ એક જ બેન્ઝિન રિંગમાં ક્રમશઃ આવેલા હોય આ રીતે, આ બેન્ઝિન રિંગમાં એક પણ નથી તો આમાં એક સિંગલ બેન્ઝિન રિંગમાં અથવા તો આ રીતના બે બેન્ઝિન રિંગમાં પણ જો જોડાયેલા હોય તો આ રીતની જે છે એને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। અને આવી રીતના જો ડબલ બોન્ડ અલગ અલગ હોય એક બેન્ઝિન રિંગમાં અને બીજો ડબલ બોન્ડ બીજી બેન્ઝિન રિંગમાં તો આને કહેવામાં આવે છે હિટરોએન્યુલર ડાઇન। તો આ બે પ્રકારની ડાઇન નક્કી થઈ, હોમોએન્યુલર ડાઇન અને હિટરોએન્યુલર ડાઇન। ઇન શોર્ટ આપણે કેવું હોય જો હોમોએન્યુલર ડાઇનની વાત કરીએ તો કંઈ બંને દ્વિબંધ એક જ ચક્રમાં હોય તો તેને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન, અને જો બંને દ્વિબંધ જુદા જુદા ચક્રમાં હોય તો એને કહેવામાં આવે છે હિટરોએન્યુઅલ ડાઇન। હવે એના માટે છે એક પિતૃપાયાની કિંમત નક્કી થઈ છે કે જ્યારે આ પ્રણાલી આવી સિસ્ટમ ધરાવતી હશે તો તમારે એક્ઝામ્પલમાં છે એ કેટલી કિંમત મૂકવી। તો જ્યારે તમને આમાં હોમોએન્યુલર ડાઇન દેખાય કોઈ પણ સિસ્ટમમાં તો એના માટે પિતૃપાયાની કિંમત છે પિતૃપાયાની કિંમત લેવામાં આવે છે 253 નેનોમીટર। આના માટે પિતૃપાયાની કિંમત છે હોમોએન્યુલર ડાઇન માટે પિતૃપાયાની કિંમત લેવામાં આવે છે 253 નેનોમીટર અને હિટરોએન્યુલર ડાઇન માટે પિતૃપાયાની કિંમત લેવામાં આવે છે 253 નેનોમીટર। તો આવી રીતના છે એ પિતૃપાયાની કિંમત નક્કી કરી અને સિસ્ટમમાં છે એ મૂકવામાં આવે છે। તમને એવું કહેવામાં આવ્યું, તમને પૂછશે કે કોને કહેવાય હોમોએન્યુલર ડાઇન અને કોને કહેવાય હિટરોએન્યુલર ડાઇન, તો આપણે એવો જવાબ આપી શકીએ કે જ્યારે બે દ્વિબંધ એક જ ચક્રમાં આવેલા હોય તો એને કહેવામાં આવે છે હોમોએન્યુલર ડાઇન। અહીંયા જોઈએ છે કે બંને દ્વિબંધ એક જ ચક્રમાં છે અથવા તો આવી રીતના પણ હોઈ શકે,
પછી તો તમને એવું પૂછો મેં કે કોને કહેવાય હિટ્રેન્યુલર ડાઈન, તો આપણને ખબર છે કે જ્યારે બે દ્વિબંધ અલગ અલગ ચક્રમાં આવેલા હોય તો એને કહેવામાં આવે છે હિટ્રોએન્યુલર ડાઈન. જો હિટ્રોએન્યુલર ડાઈન હોય તો એના માટે પિતૃપાયાની કિંમત છે 214 નેનોમીટર. હિટ્રોએન્યુલર ડાઈન માટે પિતૃપાયાની કિંમત છે 214 નેનોમીટર, અને જો હોમોએન્યુલર ડાઈન હોય તો એના માટે પિતૃપાયાની કિંમત છે 253 નેનોમીટર. તો આવી રીતના છે એ બે પિતૃપાયાની કિંમત નક્કી થઈ ગઈ, હોમોએન્યુલર ડાઈન અને હિટ્રોએન્યુલર ડાઈન. હવે અલગ અલગ છે આપણે બધી કિંમતો જોવાની છે, તો કે પિતૃડાઈન માટે પાયાની કિંમત, હવે કિંમત છે આપણે કેટલી જોવાની આવશે, તો કે પહેલાં તો આપણે જોઈ લીધી કે હોમોએન્યુલર ડાઈન માટેની અને હિટ્રોએન્યુલર ડાઈન માટેની, એના માટેની આપણને ખબર પડી ગઈ. પછી હવે સેકન્ડ કિંમત કઈ એક્ઝામ્પલમાં ઉમેરવામાં આવશે, તો કે સેકન્ડ કિંમતમાં આવશે કે કોન્જ્યુગેશનમાં વધારો કરતાં દરેક ડબલ બોન્ડ માટે કેટલું ઉમેરવું. સેકન્ડ આવશે કે કોન્જ્યુગેશનમાં કોન્જ્યુગેશન એટલે કે ડબલ બોન્ડમાં વધારો કરતાં દરેક સી ડબલ બોન્ડ સી દ્વિબંધ માટે પ્લસ 36 નેનોમીટર ઉમેરવામાં આવે છે. માનો કે આના સિવાય જો બીજો ડબલ બોન્ડ આવેલો હોય તો એના માટે પ્લસ 30 છે એ તમારે ઉમેરવામાં આવે છે એક્ઝામ્પલમાં. પછી હમણાં આપણે એક એક્ઝામ્પલ લેશું એટલે તમને વધારે છે એ આઈડિયા આવશે, પણ પહેલાં આપણે આ બધું સમજવું જરૂરી છે. ત્રીજું, તો કે જ્યારે એક્ઝોસાયકલિક દ્વિબંધ હશે ત્યારે છે એ પ્લસ 5 ઉમેરવામાં આવશે. એક્ઝોસાયકલિક દ્વિબંધ માટે પ્લસ 5 નેનોમીટર ઉમેરવામાં આવે છે. પછી કોઈ ચક્ર આવેલું હશે, કોઈ ચક્ર આવેલું હશે ત્યારે પણ છે એ પ્લસ 5 નેનોમીટર એડ કરવાનું આવશે. અને આને આધારે છે એ ટોટલ બ્લેમડા મેક્સિમમ છે એ ગણવાની રહેશે. આ વાત થઈ ગઈ કે સંતૃપ્ત હિટ્રોએન્યુલર ડાઈન અને હોમોએન્યુલર ડાઈન વાતની. હવે આપણે વાત કરવાની છે કે અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો માટે વુડ, ફિશર અને સ્કોટનો નિયમ. તો હવે ઘણીવાર એવું થાય કે કોન્જ્યુગેશનમાં જ્યારે વધારો કરતા એના માટે આપણે કીધું કે પ્લસ 30 ઉમેરવાનું, પછી હોમોડાઈન માટે જો હાજરી હોય તો એના માટે આપણને ખબર છે કે 253 નેનોમીટર હોય છે. પછી એક્ઝોસાયકલિક દ્વિબંધ એટલે કે એકાંતરે જે દ્વિબંધ આવેલા હશે એના માટે તમારે એડ કરતું રહેવાનું રહેશે પ્લસ 5. હવે પછી જ્યારે કોઈ પણ સ્થાન ઉપર છે વિસ્થાપન થયેલું હશે, માનો કે વિસ્થાપન છે આવી રીતના હોય, આપણી કોઈ એક આ પ્રણાલી છે સી ડબલ બોન્ડ સી હવે મારે કેવું હોય કે આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા, તો આ જે આ કાર્બન છે એને હું આલ્ફા કહી શકું, આ કાર્બન છે એને હું બીટા કહી શકું, આને ગામા અને આને ડેલ્ટા, આવી રીતના નામ આપી શકીએ કે વિસ્થા જે ક્રિયાશીલ પછી સમૂહનો જે કાર્બનથી વિસ્થાપન થયેલું છે એને હું કહી શકું આલ્ફા અને કહી શકું બીટા અને ગામા અને આને કહેવામાં આવે છે ડેલ્ટા. હવે આલ્ફા કાર્બન ઉપર જો કોઈ વિસ્થાપન સમૂહ હશે તો એના માટે આલ્ફા માટે કિંમત ઉમેરવામાં આવે છે પ્લસ 10. માનો કે અહીંયા કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ હશે તો પ્લસ 10 ઉમેરવાનું. પછી બીટા સ્થાન માટે જો કંઈ હશે તો ઉમેરવાનું છે પ્લસ 12 નેનોમીટર, એટલે કે બીજા સ્થાન ઉપર જો વિસ્થાપન થયેલું હશે તો પ્લસ 12, અને જો ગામા સ્થાન ઉપર વિસ્થાપન થયેલું હશે તો એના માટે ઉમેરવામાં આવે છે પ્લસ 18 નેનોમીટર. તો આવી રીતના છે એ બધું એડ કરી અને પછી લાસ્ટમાં આપણે ટોટલ એક્ઝામ્પલની કિંમત મૂકવાની રહેશે. તો આ બધી કિંમત તમારે યાદ રાખવી પડશે કે જ્યારે આલ્ફા સ્થાન ઉપર હોય ત્યારે પ્લસ 10, બીટા સ્થાન ઉપર વિસ્થાપન હોય ત્યારે પ્લસ 12, અને ગામા સ્થાન ઉપર વિસ્થાપન હોય ત્યારે પ્લસ 18 છે એ આપણે એક્ઝામ્પલની અંદર એડ કરવાનું રહેશે. તો આવી રીતના છે એ બધી કિંમત મૂકવાની રહેશે. તો હવે આપણે છે એ અલગ અલગ એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે છે એ પિતૃપાયાની મુખ્યત્વે ત્રણ પ્રણાલી માટે કિંમત ગણવામાં આવશે.
तो पहली तो कई डाइन प्रणाली माटे तो तमने एम थाय डाइन प्रणाली केवी होय तो के जे आ प्रकारनुं एकांतरी द्विबंध धरावती हशे एने कहेवामां आवे छे डाइन प्रणाली। पहेलो कॉन्सेप्ट एक लईए, पछी तो के ईनोन प्रणाली तो के जेमां डबल बॉन्ड आवेला होय एवी रीतना डबल बॉन्ड एक साथे ज होय, बंने अलग अलग ओला उपर न होय कार्बन उपर, परंतु एक ज कार्बन उपर डबल बॉन्ड होय ने आवी रीतना विस्थापन थयेलो होय तो एने कहेवामां आवे छे ईनोन प्रणाली। डबल बॉन्ड हशे ने एनी बाजूना ज कार्बन उपर विस्थापन थयेलो हशे तो आ प्रकारनी जे प्रणाली छे ने कहेवामां आवे छे ईनोन प्रणाली, अने एकांतरे जे डबल बॉन्ड आवेला हशे ने कहेवामां आवे छे डाइन प्रणाली। सेकेंड ईनोन प्रणाली जो, पछी त्रीजी वात आवे के एरोन प्रणाली तो के अथवा तो एने कहेवामां आवे छे एरोमेटिक पण कहेवाशे, एरोन अथवा तो एरोमेटिक कोई पण नाम थी ओळखाशे। तो एना ऊपर एवुं हशे के कार्बननी जे झेड छे ए विस्थापित समूह दर्शावे छे, अहींया पण झेड छे ए विस्थापित समूह, तो के जे कार्बन जोडायेलो छे बेन्झीन रिंग साथे एना ऊपर जो विस्थापन थयेलो हशे तो आवी प्रकारनी जे स्ट्रक्चर रचना छे एने कहेवामां आवे छे एरोन प्रणाली। હવે એરોન પ્રણાલી માટે તો કે ઝેડ ઉપર વિસ્થાપન થયું હશે તો ઝેડની જુદી જુદી કિંમત છે એ નીચે મુજબ લેવામાં આવશે, ત્રણ પિતૃપાયાની કિંમત હશે। એમાંની પહેલી કિંમત છે તો કે પહેલું છે ઝેડ ઉપર જ્યારે હાઇડ્રોજન હોય, આલ્કાઈલ સમૂહ મીન્સ કે હાઇડ્રોજન સમૂહ કે વલય અવશેષ અથવા તો કીટોન આવેલો હોય, માનો કે કોઈ આલ્ડીહાઇડ સમૂહ છે તો એના માટે લેવામાં આવે છે 246 નેનોમીટર, આનો એક યુનિટ છે નેનોમીટર। જ્યારે ઝેડ બરાબર આલ્કાઈલ સમૂહ કે હાલ્ડીહાઇડ મીન્સ કે CHO છે સમૂહ તો તરીકે લેવામાં આવે છે એની કિંમત 246 નેનોમીટર। પછી ઝેડ બરાબર જો જ્યારે હાઇડ્રોજન કે આલ્ડીહાઇડ સમૂહ હોય, હાઇડ્રોજન કે આલ્ડીહાઇડ સમૂહ હોય તો એના માટે લેવામાં આવે છે 250 નેનોમીટર। પછી જ્યારે ઝેડ બરાબર OH અથવા તો OR એટલે કે હાઇડ્રોક્સિલ અથવા તો આલ્કોક્સિલ, ઇટ મીન્સ કે જ્યારે એસિડ એસ્ટર હોય સો આપણને એ તો ખબર પડી ગઈ કે હવે જ્યારે ઝેડ ઉપર આવી રીતના કાર્બન અથવા તો આલ્કાઈલ સમૂહ હોય, પછી હાઇડ્રોક્સિલ અથવા તો આલ્કોક્સિલ મીન્સ કે એસિડ એસ્ટર જેવા સમૂહ હશે ત્યારે પિતૃપાયાની કિંમત લેવામાં આવશે 230 નેનોમીટર। હવે એને આપણે જોઈએ કે જ્યારે એરોન પ્રણાલી છે તો એની ઉપર વિસ્થાપન ઝેડ જે વિસ્થાપિત સમૂહ છે એના સિવાય ઓર્થોમેટા અથવા તો પેરા એવા ક્રિયાશીલ સમૂહ, જો માનો કે એરોમેટિક પ્રણાલી છે તો એરોમેટિક પ્રણાલીમાં ઓર્થોમેટા અને પેરા નીચે મુજબ માપવામાં આવશે, તો કે આપણને ખબર છે કે આ ઝેડ વિસ્થાપિત સમૂહ છે, આખી એરોમેટિક પ્રણાલી દર્શાવે છે, તો કે અહીંયા છે એ બંને ઓર્થો સ્થાન દર્શાવે છે, આ બંને મેટા છે અને અહીંયા જે છે એ પેરા સ્થાન દર્શાવશે, એ આપણને આઈડિયા છે। તો હવે જ્યારે ઓર્થોમેટા અને પેરા સ્થાન ઉપર વિસ્થાપિત સમૂહ આવેલા હોય, જુદા જુદા વિસ્થાપિત સમૂહ, તો એના માટેની કિંમત છે એ લેવામાં આવશે। માનો કે જ્યારે ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કાઈલ અથવા તો મિથાઈલ સમૂહ એટલે કે CH3 હશે ઓર્થો સ્થાન ઉપર જ્યારે હશે ત્યારે એના માટે 3 નેનોમીટર, મેટા સ્થાન ઉપર હશે ત્યારે એના માટે 3 નેનોમીટર ઉપર, અને જ્યારે પેરા સ્થાન ઉપર હશે આલ્કાઈલ અથવા તો CH3 સમૂહ તો એના માટે લેવામાં આવે છે 10 નેનોમીટર ઉપર। એવી જ રીતના તો કે જ્યારે NH2 અથવા તો NCH3 થ્રાઇસ સમૂહ હશે ત્યારે ઓર્થો સ્થાન ઉપર જે હશે તો એના માટે 20 નેનોમીટર ઉપર, મેટા સ્થાન ઉપર હોય તો એના માટે પણ 20 નેનોમીટર, અને પેરા સ્થાન ઉપર જ્યારે હશે ત્યારે એના માટે લેવામાં આવે છે 85 નેનોમીટર ઉપર। પછી જ્યારે OH અથવા તો OR ક્રિયાશીલ એટલે કે હાઇડ્રોક્સિલ અથવા તો આલ્કોક્સિલ હશે ક્રિયાશીલ સમૂહ ઓર્થો સ્થાન ઉપર, તેને એના માટે કાંઈ પણ કિંમત નહીં લેવાય, મેટા સ્થાન ઉપર હશે તો એના માટે 7 પ્લસ એડ કરવામાં આવે છે અને પેરા સ્થાન ઉપર હશે ત્યારે એના માટે 25 નેનોમીટર એડ કરવામાં આવે છે। પછી જો ક્લોરિન બ્રોમિન NH2 કે CH3 હશે ત્યારે એવી રીતના અલગ અલગ કિંમત, ક્લોરિન માટે ઓર્થો સ્થાન ઉપર 10 લેવામાં આવે છે, મેટા સ્થાન ઉપર પણ 10 કિંમત લેવામાં આવે છે અને પેરા સ્થાન ઉપર પણ 10 કિંમત લેવામાં આવે છે। પછી જ્યારે બ્રોમિન ક્રિયાશીલ સમૂહ હશે ત્યારે ઓર્થો સ્થાન માટે છે એની કિંમત 2 લેવામાં આવે છે, મેટા સ્થાન માટે એની કિંમત 2 અને પેરા સ્થાન ઉપર છે એની 0 કિંમત ગણવામાં આવે છે। પછી છઠ્ઠું છે ક્રિયાશીલ સમૂહ તરીકે NH2 એટલે કે પ્રાઇમરી એમાઇન હોય તો ઓર્થો સ્થાન માટે એની કિંમત લેવામાં આવતી નથી, મેટા સ્થાન માટે એની કિંમત લેવામાં આવે છે 13 અને પેરા સ્થાન માટેની કોઈ કિંમત લેવામાં આવતી નથી। પછી છે કે જ્યારે NCH3 હશે ક્રિયાશીલ સમૂહ
तो के एना माटे खाली ओनली मेटास्थान की किंमत छे ई कैलक्युलेट करवामां सॉरी पेरास्थान की किंमत कैलक्युलेट करवामां आवे छे अने ए छे किंमत लेवामां आवे छे 73। तो आखो टेबल छे ई तमारे लोको याद राखवुं पड़शे आ बधी किंमत। हवे आपणे छे एक अलग अलग एक्जाम्पल लईने जोशुं एटले तमने वधारे छे आइडिया आवशे। आ तमने एम थशे के आटलुं बधुं अघरुं, पण अघरुं नथी, साव ईजी छे। ज्यारे तमे एक्जाम्पल थ्रू जोशो किंमत याद राखीने त्यारे तमने ईजीली छे एक्जाम्पल आवडी जशे। तो आपणे फर्स्ट ऑफ ऑल पहेला जोईए पहेलुं एक्जाम्पल। मानो के तमने कोई आवुं स्ट्रक्चर आपेलुं छे, तमने एवुं कीधुं होय के नीचेना अणु माटे छे लेमडा मेक्सिममनी गणतरी करो। हवे आपणे लेमडा मेक्सिममनी कैलक्युलेशन छे ई करवानी छे। तो मानो के कोई आपणने आवुं स्ट्रक्चर आपी दीधुं छे, અહીંયા માનો કે COH સમૂહ આવેલો છે, અહીંયા ક્લોરિન પરમાણુ આવેલો છે, અને આ સ્થાન ઉપર આવેલો છે N CH3। આવી રીતનું કોઈ સ્ટ્રક્ચર આપ્યું હોય અને તમને કહેવામાં આવે કે આના માટે છે એ લેમડા મેક્સિમમની ગણતરી કરો, તો હવે આ આપણને ખબર છે કે આ ઓર્થો સ્થાન છે, આ મેટા છે અને આ પેરાસ્થાન। મેટા સ્થાન ઉપર એક પણ વિસ્થાપન થયેલું છે નહીં। હવે આપણે જ્યારે એરોમેટિક પ્રણાલી જોઈ હતી ત્યારે આપણે એનું આવું સ્ટ્રક્ચર જોયું હતું કે સી અહીંયા ડબલ બોન્ડ ઓ અને ઝેડ, આવી રીતના સિંગલ બોન્ડથી કાર્બન, એની સાથે ડબલ બોન્ડ ઓ અને ઝેડ વિસ્થાપિત સમૂહ। તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા બંધથી આ ઓક્સિજનને આપણે આવી રીતના આમ દર્શાવીએ તો આ સી ડબલ બોન્ડ ઓ આવી રીતના આપણે ક્રિયાશીલ સમૂહ દર્શાવી શકીએ, અને અહીંયા ઓ એચ ક્રિયાશીલ સમૂહ। તો અહીંયા વિસ્થાપિત તરીકે કયો થઈ ગયો ક્રિયાશીલ સમૂહ ઓ એચ, અહીંયા જે સી ઓ એચ સમૂહ છે ને આપણે આવી રીતના દર્શાવી કે આ સી ડબલ બોન્ડો અને અહીંયા ઓ એચ। તો અહીંયા ઝેડ જે આપણે ઝેડ હતો એના જગ્યાએ વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ થઈ ગયો ઓ એચ। તો અહીંયા આપણને ખબર છે કે આપણે જોયું હતું કે જ્યારે ઝેડ બરાબર ઓ એચ અથવા તો ઓઆર ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે 230 નેનોમીટર છે એ કિંમત મૂકવાની રહેતી હતી। તો આપણે એમ કહી શકીએ કે અહીં હવે અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું છે તો અહીંયા આપણે એનું ક્લેરિફિકેશન કરવાનું રહેશે। તો આપણે એમ કહેવાનું રહે કે અહીં ઝેડ બરાબર, આ જે ઝેડ છે એના બરાબર કયો ક્રિયાશીલ સમૂહ છે, તો કે ઓએચ હોવાથી, અહીં ઝેડ બરાબર ઓએચ હોવાથી પિતૃપાયાની કિંમત થશે 230 નેનોમીટર। આ આપણને ખબર પડી ગઈ કે ઝેડ બરાબર આ સમૂહ ઉપર ઓએચ ક્રિયાશીલ સમૂહ છે એટલે એના માટે પિતૃપાયની કિંમત 230 નેનોમીટર લઈ લીધી। હવે ઓર્થો સ્થાનમાં છે એ ક્લોરિન સમૂહ હોવાથી, હવે આપણે જે ટેબલ જોયું હતું કે જ્યારે ક્લોરિન સમૂહ હોય તો કંઈ ઓર્થો સ્થાનમાં હોય તો એના માટે +10 એડ કરવાના રહેશે। તો અહીંયા તમે જુઓ છો કે અહીંયા જે ઓર્થો સ્થાન છે ને ક્લોરિન ક્રિયાશીલ સમૂહ છે, તો અહીંયા આપણે લખવું પડે ડિસ્ક્રિપ્શન કે અહીં ઓર્થો સ્થાનમાં ક્લોરિન હોવાથી તેની કિંમત આપણે લખશું 10 નેનોમીટર થશે, તેની કિંમત 10 નેનોમીટર થશે। સેકન્ડ, આ ઓર્થો સ્થાનની વાત પૂરી થઈ ગઈ, મેટા સ્થાનમાં કોઈ વિસ્થાપિત સમૂહ નથી। હવે વાત આવે કે પેરાસ્થાનમાં, તો કે પેરાસ્થાનમાં છે આપણે અહીંયા NCA3CA3 એટલે કે આ સ્ટ્રક્ચરને આપણે આવી રીતના દર્શાવી શકીએ NCA3 થ્રાઇસ કે N સાથે બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે। તો આપણે જોયું હતું ઓબ્ઝર્વેશન ટેબલમાં કે જ્યારે NR2 અથવા તો NCH3 થ્રાઇસ હોય તો ઓર્થોમાં હોય તો 20, મેટાસ્થાનમાં હોય તો 20, અને જ્યારે પેરાસ્થાનમાં હશે તો 85 નેનોમીટર કિંમત એડ કરવાની રહેશે। તો આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે ક્રિયાશીલ સમૂહ છે એ પેરાસ્થાનમાં છે તો એના માટે 85 થશે। તો આપણે અહીંયા હજી થર્ડ પોઈન્ટ લખી શકીએ કે અહીં પેરાસ્થાનમાં NCH3 થ્રાઇસ હોવાથી તેની કિંમત થશે 85 નેનોમીટર।
આ બધું આપણે ડિસ્ક્રિપ્શન કરી દીધું. પહેલું આપણે કીધું કે જ્યારે આ ઝેડ બરાબર ક્રિયાશીલ સમૂહ છે અહીંયા ઓએચ હોવાથી પિતૃપાયાની આપણને કિંમત મળી ગઈ 230 નેનોમીટર. પછી અહીં ઓર્થો સ્થાનમાં ક્લિયર ક્લોરિન ક્રિયાશીલ સમૂહ હોવાથી 10 નેનોમીટર થઈ અને પેરા સ્થાનમાં છે NCA3 થ્રાઇસ હોવાથી 85 નેનોમીટર. તો કે લેમડા મેક્સિમમ બરાબર આપણે જ્યારે ગણતરી કરવી હોય તો આપણે કહી શકીએ કે 230 પ્લસ 10 પ્લસ 85 તો આપણને ટોટલ લેમડા મેક્સિમમ મળે છે 325 નેનોમીટર. તો આ આપણે થઈ ગયું કે એક્ઝામ્પલ ફાઇનલી આન્સર કે આપણે આ માટે આપણને મળે છે લેમડા મેક્સિમમની કિંમત 325 નેનોમીટર. આ થઈ ગયું એક્ઝામ્પલ ક્લિયર. હવે આપણે હજી સેકન્ડ એક્ઝામ્પલ જોશું કે આપણને કીધું હોય કે નીચેના અણુ માટે છે એ ક્રિયા લેમડા મેક્સિમમની છે એ ગણતરી કરો. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ, માનો કે સેકન્ડ એક્ઝામ્પલનું સ્ટ્રક્ચર તમને ક્યાંક આવું આપવામાં આવ્યું છે. અહીંયા છે CHO, અહીંયા છે CH3, અહીંયા છે OH અને અહીંયા દર્શાવવામાં આવ્યું છે ક્લોરિન. આ ઓર્થો, મેટા અને પેરાસ્થાન ત્રણેય સ્થાનમાં વિસ્થાપન થયેલું છે. હવે ત્રણેય સ્થાનમાં વિસ્થાપન છે તો અહીં આપણે જોવું પડશે, પહેલાં તો ઝેડ બરાબર અહીંયા એરોમેટિક પ્રણાલી છે તો અહીંયા CH અને O સ્ટ્રક્ચર છે. તો આપણે આને આવી રીતના દર્શાવી શકીએ આ સ્ટ્રક્ચરને કે આ સી ડબલ બોન્ડ O અને આ જે એચ છે આવી રીતના આવશે તો આ ઝેડની જગ્યાએ ક્યુ ક્રિયા આવી ગયું છે વિસ્થાપન તરીકે એચ છે. તો અહીંયા વિસ્થાપિત સમૂહ એચ છે ઝેડ બરાબર. તો હવે આપણે જોયું હતું કે ઝેડ બરાબર જ્યારે એચ હોય ક્રિયાશીલ સમૂહ ત્યારે એના માટે પિતૃપાયાની કિંમત હતી 246 નેનોમીટર. તો આપણે અહીંયા પહેલો પોઈન્ટ દર્શાવી શકીએ કે અહીં ઝેડ બરાબર એચ હોવાથી પિતૃપાયાની કિંમત આપણને મળશે 246 નેનોમીટર. આ સમજાઈ ગયું કે ઝેડ બરાબર એચ છે એટલે પિતૃપાયાની કિંમત આપણને થઈ ગઈ 246 નેનોમીટર. સેકન્ડ જોવાનું રહે કે અહીં ઓર્થો સ્થાનમાં CH3 ક્રિયાશીલ સમૂહ છે. હવે આપણે જેવું ટેબલ જોયું તો એ તમારે યાદ રાખવાનું રહેશે કે અહીંયા આપણે જોઈએ કે આ ટેબલમાં કે જ્યારે ઓર્થો સ્થાનમાં CH3 ક્રિયાશીલ સમૂહ છે તો ઓર્થો માટેની કિંમત છે 3. તો આપણે અત્યારે CH3 ક્રિયાશીલ સમૂહ ઓર્થો સ્થાનમાં છે એટલે મેટા અને પેરાની કેલ્ક્યુલેશન નહીં રહે. તો કે અહીં ઓર્થો બરાબર છે CH3 હોવાથી એના માટેની કિંમત થશે 3 નેનોમીટર. પછી અહીં ઓર્થો સ્થાનની વાત થઈ ગઈ, મેટા સ્થાનમાં છે OH ક્રિયાશીલ સમૂહ તો OH હોવાથી એની કિંમત થશે 7 નેનોમીટર. આપણે જે જોયું હતું આ ટેબલ કે જ્યારે OR અથવા તો જો OH હોય તો ઓર્થો સ્થાનની એની કોઈ કિંમત નથી, પરંતુ મેટા સ્થાન માટે છે 7 નેનોમીટર અને પેરા સ્થાન માટે છે એની 25 નેનોમીટર. તો અહીંયા છે એ OH છે મેટા સ્થાનમાં છે એટલે એની કિંમત થશે આપણી પાસે 7 નેનોમીટર ઉપર. તો કે અહીંયા કહી શકીએ કે મેટા સ્થાનમાં આપણે આખું ડિસ્ક્રિપ્શન ફોર્મમાં દર્શાવવાનું રહે કે અહીં મેટા સ્થાનમાં OH હોવાથી એની પિતૃપાયાની કિંમત કેટલી થશે તો કે આપણે 7 નેનોમીટર છે એડ કરવાની રહેશે. પછી પેરા સ્થાનમાં છે ક્લોરિન છે તો જેમ ઉપરના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે ઓર્થો સ્થાનમાં ક્લોરિન હતું તો એના માટે આપણે કિંમત લીધી હતી 10 નેનોમીટર. તો અહીં પેરા સ્થાનમાં પણ જ્યારે ક્લોરિન હોય ત્યારે એની કિંમત લેવામાં આવે છે 10 નેનોમીટર. તો આ બધા સ્થાનનું આપણે ડિસ્ક્રિપ્શન કરી લીધું કે અહીંયા ઝેડ બરાબર એચ છે, ઓર્થો માટે CH3 છે, મેટા માટે OH છે અને પેરા માટે ક્લોરિન છે. તો આ બધી કિંમત આપણે કેલ્ક્યુલેશન કરીએ હવે કે લેમડા મેક્સિમમ બરાબર તો 246 પ્લસ 3 પ્લસ 7 પ્લસ 10 તો ટોટલ આપણને લેમડા મેક્સિમમ મળે 266 નેનોમીટર. તો આ થઈ ગયું આપણું ટોટલ જે એક્ઝામ્પલ આપ્યું હતું કે અનુમાન કે લેમડા મેક્સિમમની ગણતરી કરો તો આપણને ટોટલ લેમડા મેક્સિમમ મળે એની 266 નેનોમીટર. તો આ વાત થઈ ગઈ આ સંયોજન માટેની. હવે આપણે જોવાનું રહેશે કે હજી એક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. તો ત્રીજું એક્ઝામ્પલ માનો કે તમને કોઈ આ રીતના આપવામાં આવ્યું હોય કે નીચેના સંયોજન માટે છે લેમડા મેક્સિમમ ગણો. તો માનો કે ત્રીજું કોઈ એક્ઝામ્પલ આપણે આવી રીતનું લઈએ, અહીંયા છે એ CHO ક્રિયાશીલ સમૂહ છે
आया छे ओ सी एच थ्री क्रियाशील समूह, आया छे ओ एच अने आया पण छे फरी वार ओ सी एच थ्री क्रियाशील समूह। तो हवे आया छे आपणने खबर छे कि झेड विस्थापित समूह जोवानो रहेशे। आया ऑर्थो स्थान में कई नहीं, आया मेटा स्थान में बे छे, आया मेटा अने आया अने आ पेरा स्थान में एक क्रियाशील समूह छे। હવે આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા સી ડબલ બોન્ડ ટુ અને ઝેડ બરાબર ફરી વાર વિસ્થાપિત તરીકે એચ આવેલો છે, તો આપણે એમ કહી શકીએ કે અહીં ઝેડ બરાબર ઓ એચ હોવાથી પિતૃપાયાની કિંમત, તમારે ડિસ્ક્રિપ્શન ફોર્મ બધું લખવું પડશે, તો અહીં ઝેડ બરાબર ઓ એચ હોવાથી પિતૃપાયાની કિંમત 246 નેનોમીટર થશે। હજી આપણે આ નોર્મલ એક્ઝામ્પલ જોઈએ છે એરોમેટિક પ્રણાલીના, પછી હજી આપણે જોવાના આવશે ડાઇન અને ઇનોન પ્રણાલી માટેના, એ હજી નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોશું। પહેલાં આ ત્રણ એક્ઝામ્પલ થ્રુ જોઈ લઈએ કે અલગ અલગ એક્ઝામ્પલ। તો અહીંયા આપણને થશે ઝેડ બરાબર હોય છે, એટલે કે ફરી વાર 246 નેનોમીટર થઈ, પછી સોરી ઝેડ બરાબર અહીંયા એચ છે એટલે 246 સેકન્ડ। તો કે અહીં મેટા સ્થાનમાં છે, આ મેટા સ્થાન એમાં બે ઓ સી એચ થ્રી ક્રિયાશીલ સમૂહ છે, તો બે છે એટલે આપણે એના માટે બેની કિંમત ગણવી પડશે। હવે આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે એક જ ક્રિયાશીલ સમૂહ હોય ઓ સી એચ થ્રી, તો એના માટેની આપણે કિંમત હોય ઓનલી 7 જ હોય। અહીંયા ઓ આર એટલે કે અહીંયા આરકાલની જગ્યાએ સી એચ થ્રી સમૂહ લાગી શકે, એટલે કે અહીંયા ઓ સી એચ થ્રી છે, તો મેટા સ્થાનમાં કિંમત છે 7। તો એક જ્યારે સી ઓ સી એચ થ્રી સમૂહ હોય ત્યારે એની કિંમત 7 છે, તો અહીંયા આપણી પાસે એક્ઝામ્પલમાં બે સી એચ થ્રી સમૂહ છે, અહીંયા ઓ આર દર્શાવો કે ઓ સી એચ થ્રી દર્શાવો બંને એક જ થયા, તો અહીંયા બે છે, તો આપણે એમ કહી શકીએ કે અહીં મેટા સ્થાનમાં બે સી એચ થ્રી ઓ સી એચ થ્રી હોવાથી એક માટે 7 છે, તો બે છે એટલે 2 × 7 એટલે કે ટોટલ છે એ 14 નેનોમીટર થશે આની કિંમત, તો આ થઈ ગઈ 14 ટોટલ 14 નેનોમીટર। પછી વાત આવે કે પેરાસ્થાનની, તો જ્યારે પેરાસ્થાનમાં ઓએચ ક્રિયાશીલ સમૂહ હશે કે તો એના માટેની કિંમત છે કે 25 નેનોમીટર, તો કે અહીં પેરાસ્થાનમાં ઓએચ હોવાથી એની કિંમત થશે 25 નેનોમીટર। તો ટોટલ આપણને 3 કિંમત મળી, 246, 14 નેનોમીટર અને 25 નેનોમીટર ઉપર બધાનો સરવાળો કરીએ એટલે કે આપણને ટોટલ લેમડા મેક્સિમમ જોવા મળશે 285 નેનોમીટર। તો આ હતો કે અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ કઈ રીતના કિંમત યાદ રાખવી અને આપણે કઈ કિંમત છે એ કેટલી મૂકવી, તો આવી રીતના અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ આપણે અલગ અલગ છે એ બધું ગણી શકીએ છીએ। તો આ હતા તમારા એક્ઝામ્પલ, હવે આ બધા એક્ઝામ્પલ આપણે જોયા એ આપણે જોયા કે એરોમેટિક પ્રણાલી માટેના, તો હવે આપણે વાત કરી હતી કે ડાઇન પ્રણાલીની, જેમાં આપણે બે જોયું હતું હોમોએન્યુલર ડાઇન અને હિટ્રોએન્યુલર ડાઇન, તો એના માટે હવે આપણે જોવાના આવશે કે બીજો નિયમને લીધે, તમને લોકોએ જોઈ લીધું કે હોમોએન્યુલર ડાઇન માટે 214 નેનોમીટર એના વિશે વાત કરી લીધી, સોરી આ હિટ્રોએન્યુલર ડાઇન માટે 214 નેનોમીટર અને હોમોએન્યુલર ડાઇન માટે 253 નેનોમીટર। જો બે દ્વિબંધ એક જ બેન્ઝિન રિંગમાં આવેલા હોય તો તેને કહેવામાં આવે છે હોમોડાઇન અને 253 નેનોમીટર એડ કરવાનું, અને જો બે દ્વિબંધ અલગ અલગ બેન્ઝિન રિંગમાં આવેલા હોય તો એને કહેવામાં આવે છે હિટ્રોડાઇન અને એના માટે એડ કરવાનું રહેશે 214 નેનોમીટર ઉપર। તો હવે આ જ્યારે ડાઇન પ્રણાલીના એક્ઝામ્પલ જોતા હશો ત્યારે તમને લોકોને બીજા અમુક વસ્તુ એડ કરવાની આવશે, જેમાં છે કે વધારાના દ્વિબંધ, એસ સીસ પ્રણાલી, એક્ઝોસાયકલિક દ્વિબંધ, વલય અવશેષ અથવા તો રિંગ રેસિડ્યુ વગેરે છે એ બધું એડ કરવાનું આવશે। તો આ જે છે એ એડ કઈ રીતના કરવાનું એના વિશેની હવે આપણે વાત કરી લઈએ। તો પહેલી આપણે વાત કરીએ લઈએ કે વધારાનો દ્વિબંધ, એટલે કે વધારાના દ્વિબંધ માટે છે આપેલ સંયોજનમાં +30 મૂલ્ય ઉમેરાય છે, જે નીચેના ઉદાહરણ વડે આપણે જોઈ શકીએ। હવે
આ એક્ઝામ્પલ આપણે લેવું હોય તો કે આ જે દ્વિબંધ છે અહીંયા તમે જુઓ છો તો અહીંયા એકાંતરે દ્વિબંધ એટલે કે આ હિટ્રોડાઇન થઈ. હવે અહીંયા જે દ્વિબંધ આવેલો છે એ વધારાનો દ્વિબંધ છે, તો જ્યારે આવી રીતનું કંઈ સ્ટ્રક્ચર જોવા મળે તો એના માટે પ્લસ 30 મૂલ્ય છે તમારે એક્ઝામ્પલની અંદર એડ કરવાનું રહેશે. આ વધારાનો એક દ્વિબંધ થઈ ગયો, આ ખબર પડી ગઈ પ્રણાલી કે હિટ્રોડાઇન છે, બે દ્વિબંધ એકાંતરે અલગ અલગ બેન્ઝીન બોન્ડમાં છે. પછી આ એક વધારાનો દ્વિબંધ છે એટલે કે પ્લસ 30 મૂલ્ય ઉમેરવાનું રહેશે. પછી હવે વધારાના દ્વિબંધ માટે છે એ પ્લસ 30 મૂલ્ય. તો આવી રીતના પણ જ્યારે દ્વિબંધ હોય, આ પણ એક હિટ્રોડાઇન થઈ તો અહીંયા બે દ્વિબંધ આવેલા છે, આ દ્વિબંધ છે અને આ પણ દ્વિબંધ છે, તો બે વાર પ્લસ 30 છે ઉમેરવાના રહે એટલે કે ટોટલ 60 મૂલ્ય થશે. આવી રીતના વધારાના દ્વિબંધ જોઈ લીધા. પછી ત્રીજું એક્ઝામ્પલ તમને એમ થાય કે જો આવી રીતનો દ્વિબંધ આવ્યો હોય, આ પણ હિટ્રોડાઇન છે કે અહીંયા પણ એક દ્વિબંધ છે અને અહીંયા પણ દ્વિબંધ, બે અલગ અલગ બેન્ઝીનિંગ, તો જ્યારે આવી રીતનો પણ એક દ્વિબંધ હશે તો પણ જે પ્લસ 30 મૂલ્ય છે એ ઉમેરી શકાય. તો આ રીતના કોઈ પણ દ્વિબંધ આવેલા હશે તો એના માટે છે એ તમારે એક્ઝામ્પલમાં પ્લસ 30 મૂલ્ય ઉમેરવાનું રહેશે. પછી આપણે વાત કરી કે એસ સીસ પ્રણાલી, તો કે એવા દ્વિબંધ કે જે એકલબંધથી જોડાયેલા હોય અને રિંગની અંદર આવેલા હોય તો તેવા સંયોજનને છે એસ સીસ પ્રણાલી, અને એના માટે છે પ્લસ 40 મૂલ્ય ઉમેરવામાં આવે છે. આપણે એવું કીધું કે એવા દ્વિબંધ કે જે એકલબંધથી જોડાયેલા હોય અને રિંગની અંદર આવેલા હોય તો એને કહેવામાં આવે છે એસ સીસ પ્રણાલી, એને માટે પ્લસ 40 મૂલ્ય. તો કે એસ સીસ પ્રણાલી માટે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક એવા દ્વિબંધ છે કે જે રિંગની અંદર આવેલા છે અને બે દ્વિબંધ છે એક જ રિંગની અંદર છે, એટલે પહેલાં તો આ થાય હોમોડાઇન એટલે કે પ્લસ, એની અંદર પહેલાં 230 જેની પિતૃપાયની કિંમત છે એ તો મૂકવાની જ, પ્લસ એમાં એડ કરવાનું રહેશે 240, કારણ કે આ એવા દ્વિબંધ છે જે એક જ રિંગની અંદર અને સિંગલ બોન્ડથી જોડાયેલા છે. પછી આ પણ છે કે જે આ દ્વિબંધ છે તો એ સિંગલ બોન્ડથી જોડાયેલા છે, તો આવી રીતનું હોય ત્યારે પણ પ્લસ 40 એડ કરવાનું. પછી અહીંયા આપણે જોઈએ કે આ દ્વિબંધ બે એકાંતરે આવેલા છે એટલે કે આને માટે છે હિટ્રોડાઇન થઈ, અને અહીંયા પણ એક બે દ્વિબંધ આવેલા એ સિંગલ બંધથી જોડાયેલા છે, તો અહીંયા બે ટાઈપના છે, આ બે દ્વિબંધ અને આ બે દ્વિબંધ, તો આના માટે પ્લસ 40 અને આના માટે પ્લસ 40, એટલે કે અહીંયા બે દ્વિબંધ એકાંતરે છે એટલે કે ટોટલ 80 ઉમેરવાના રહેશે. આ જો હોય જેવી રીતના અહીંયા સિંગલ હતું તો પ્લસ 40, તો અહીંયા સેમ છે, પરંતુ અહીંયા બીજી બેન્ઝીન રિંગની અંદર હજી ડબલ બોન્ડ આવેલા છે એટલે પાછા પ્લસ 40 એડ કરીએ એટલે ટોટલ 80 એડ કરવાના રહેશે. તો આ પ્રકારની જે પ્રણાલી છે એને કહેવામાં આવે છે એસ સીસ પ્રણાલી, જેના માટે એડ કરવું પડશે આપણે પ્લસ 40 મૂલ્ય. પછી તમને એવું કીધું કે એક્ઝોસાયકલિક દ્વિબંધ, હવે એવા દ્વિબંધ કે જે 5, 6, 7 કાર્બનવાળી પ્રણાલીના ખૂણા ઉપર આવેલા હોય તો એના માટે ઉમેરવામાં આવે છે કે પ્લસ 5 મૂલ્ય છે એ વધે છે. તો માનો કે કોઈ એક્ઝોસાયકલિક દ્વિબંધનું ઉદાહરણ આપણે જોઈએ અને એને આપણે સ્ટારથી દર્શાવશું, તો આ છે એ 5 કાર્બનવાળી રિંગ છે, તો આ જે 5 કાર્બનવાળી રિંગ છે એનો ડબલ બોન્ડ અહીંયા ખૂણા ઉપર આવેલો છે, તો અહીંયા પણ એક ડબલ બોન્ડ આવેલો છે ખૂણા ઉપર, અને આ આ પણ જોઈએ તો આ પણ ખૂણા ઉપર નો થયો એટલે કે બે ડબલ બોન્ડ થયા આ પ્રણાલીના ખૂણા ઉપર અને આ પ્રણાલીના ખૂણા ઉપર, બંનેને ઉપર અસર કરશે એટલે કે પ્લસ 5 અને પ્લસ 5 એટલે કે 10 ઉમેરવામાં આવશે, તો અહીંયા બે એક્ઝોસાયકલિક દ્વિબંધ સમૂહ થયા. એવી જ રીતના વાત કરીએ કે અહીંયા કોઈ એક્ઝામ્પલ લઈએ તો કે આ 6 કાર્બનવાળી પ્રણાલી છે, તો આ જે ડબલ બોન્ડ છે આના ખૂણા ઉપર થયો, પછી આ પ્રણાલી પણ અહીંયા છે તો આના ખૂણા ઉપર પણ આ ડબલ બોન્ડ એટલે કે આ બંનેની ઉપર કન્સિડર થશે, અને આ ડબલ બોન્ડ છે અહીંયા પણ અસર કરશે, આ જે ડબલ બોન્ડ છે અહીંયા ખૂણા ઉપર છે, તો અહીંયા ટોટલ 3 એક્ઝોસાયકલિક દ્વિબંધ થયા. આ ડબલ બોન્ડ આને પણ અસર કરશે અને આને પણ અસર કરશે, અને આ ડબલ બોન્ડ પણ અહીંયા ખૂણા ઉપર છે એટલે કે આ પ્રણાલીને પણ અસર કરશે, એટલે ટોટલ 3 એક્ઝોસાયકલિક દ્વિબંધ થયા. તો આના માટે 3 છે તો 3×5 એટલે કે ટોટલ 15 મૂલ્ય એડ કરવાનું રહેશે. તો આવી રીતના એક્ઝોસાયકલિક દ્વિબંધ થઈ ગયા. પછી આપણે વાત કરી ચોથું કે વલય અવશેષ, તો કે રિંગમાંના એવા કાર્બન કે જે કાર્બન પ્રણાલી સાથે જોડાયેલા હોય અને તેને કહેવામાં આવે છે સી ડબલ બોન્ડ સિંગ સાથે જોડાયેલ હશે તો એને કહેવામાં આવે છે વલય અવશેષ, અને જેના માટે ઉમેરાય છે પ્લસ 5 મૂલ્ય. હવે આપણને એવું કીધું કે રિંગમાંના એવા કાર્બન જે સી ડબલ બોન્ડ સીથી જોડાયેલા હોય, અહીંયા કાર્બનની વાત કરીએ છીએ, માનો કે આ કોઈ એક એક્ઝામ્પલ આપણે લીધું છે આ પ્રણાલીનું, તો અહીંયા તમે જુઓ છો તો આ પ્રણાલીની ઉપર આવી રીતના કાર્બન જોડાયેલા હશે. હવે આ ડબલ બોન્ડ છે અહીંયા સી ડબલ બોન્ડ સી, તો આ કાર્બન છે એ 3 રીતે જોડાયેલો છે, એક આની સાથે પણ જોડાયેલો છે આ સી ડબલ બોન્ડ સી,
આ સી ડબલ બોન્ડ સી, એની સાથે આ કાર્બન છે, આ સી ડબલ બોન્ડ સી સાથે પણ આ કાર્બન છે. તો અહીંયા ટોટલ ત્રણ કાર્બન છે એ દ્વિબંધથી જોડાયેલા છે, એટલે કે આના માટે પ્લસ ત્રણ પાંચ મૂલ્ય એડ કરવાનું, એટલે ત્રણ વાર છે એટલે આપણે પંદર મૂલ્ય એડ કરવું પડશે. પછી અહીંયા જો એક્ઝામ્પલ જોઈએ તો આપણે કે આ સી ડબલ બોન્ડ સી સાથેનો કાર્બન એક થયો, પછી અહીંયા સી ડબલ બોન્ડ સી પછીનો કાર્બન આ બીજો થયો, અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા પણ એક કાર્બન થયો ત્રીજો, પછી આ ડબલ બોન્ડ બાજુની કાર્બન થયો ચોથો. તો અહીંયા છે એ કોઈ કાર્બન નથી, અહીંયા પાછા ડબલ બોન્ડ આવી જાય, અહીંયા પણ ડબલ બોન્ડ આવી જાય. તો કે ઇન શોર્ટ કે ડબલ બોન્ડ પછીનો કાર્બન, સી ડબલ બોન્ડ સી પછીનો કાર્બન અહીંયા હોય તો પણ ગણતરીમાં લઈ શકીએ ને આની બાજુમાં હોય તો પણ ગણતરીમાં લઈ શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા ડબલ બોન્ડ પછીનો કાર્બન થયો એક, પછી અહીંયા ડબલ બોન્ડ પછીનો કાર્બન થઈ ગયો બે, આ ડબલ બોન્ડ પછી આ રિંગમાં થઈ ગયો ત્રણ, આ ડબલ બોન્ડ પછી આ રિંગમાં થઈ ગયો ચાર. અહીંયા છે એ કાર્બન નથી, અહીંયા બધે ડબલ બોન્ડ જ આવેલા છે એટલે અહીંયા ગણતરીમાં લેશું નહીં. તો ટોટલ ચાર થયા એટલે એના માટે એક માટે પાંચ મૂલ્ય, તો ચાર માટે છે એ વીસ મૂલ્ય એડ કરવામાં આવે છે. તો આવી રીતના છે આપણે જોઈ લીધું કે એસિસ પ્રણાલી એક્ઝોસાયક્લિક દ્વિબંધ અને વલય અવશેષ કોને કહેવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ વલય અવશેષની ને બધાની. હવે આપણે આના માટે પણ એક્ઝામ્પલ લઈ અને જોઈએ કઈ રીતના ગણતરી કરવામાં આવે છે. તો સપોઝ કે તમને કોઈ કે આવું એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, હવે આ એવું કીધું કે નીચેના સંયોજન માટે છે લેમડા મેક્સિમમની ગણતરી કરો. આમાં આપણે હવે જોવાનું રહેશે હોમોડાઇન હિટ્રોએન્યુલરડાઇન. ઓલો જે એક્ઝામ્પલ અગાઉ જોયો તો એમાં આપણને આવી રીતના કંઈ ડબલ બોન્ડનો તો આવા સંયોજન વિશેની વાત હતી. તો એ એક્ઝામ્પલમાં આપણે એટલું જ ગણ્યું, હવે આમાં છે ડબલ બોન્ડ આવેલા છે એટલે કે આમાં આ બધું જોવાનું રહેશે, એસિસ પ્રણાલી એક્ઝોસાયક્લિક દ્વિબંધ વલય અવશેષ એવું બધું જોવાનું રહેશે, ને હોમોડાઇન છે કે હિટ્રોડાઇન છે. તો પહેલું તો કે આ નીચેના સંયોજન માટે પિતૃપાયાની કિંમત, પહેલાં તો એને પિતૃપાયાની કિંમત લખવાની રહેશે. હવે આ બંને ડબલ બોન્ડ એક જ ઓલામાં આવેલા હોવાથી એને આપણે હોમોડાઇન કહેશું. તો એના માટે છે પિતૃપાયાની કિંમત 253 નેનોમીટર, અને કેવી ડાઇન છે તો કે હોમોડાઇન, હોમોડાઇન છે. હવે આ તો બે દ્વિબંધ છે જ, પ્લસ એક બીજો દ્વિબંધ આવેલો છે અહીંયા, એટલે કે આ એક વધારાનો દ્વિબંધ થયો. તો કે વધારાનો એક દ્વિબંધ છે, એના માટે આપણી પાસે મૂલ્ય હતું પ્લસ ત્રીસ, એટલે કે અહીંયા પ્લસ ત્રીસ થશે મૂલ્ય વધારાનો દ્વિબંધ માટે. આ બેની ઉપરાંત એક ત્રીજો છે, ત્રીસ થઈ ગયું. હવે એસિસ પ્રણાલી જોવાની છે. એસિસ પ્રણાલી એટલે આપણે એવું કીધું કે એવા દ્વિબંધ જે એકલબંધથી જોડાયેલા હોય અને રિંગની અંદર આવેલા હોય. તો આ બંને દ્વિબંધ છે એકલબંધથી જોડાયેલા છે, પણ આ તો એસિસ પ્રણાલી જોવા મળશે નહીં, કારણ કે આપણે એસિસ પ્રણાલીમાં એવું કીધું કે બંને દ્વિબંધ જે એક જ રિંગની અંદર આવેલા હોય, તો એવું છે નહીં. આ જે પ્રણાલી છે હોમોડાઇનની છે, અહીંયા બે દ્વિબંધ એક જ રિંગની અંદર નથી, અહીંયા આપણી પાસે ઓનલી એક જ દ્વિબંધ છે, એટલે આને આપણે એસિસ પ્રણાલી કહી શકીએ નહીં. એસિસ પ્રણાલી આપણે એવા સંયોજનોને કીધું કે જે રિંગની અંદર આવેલા ડબલ બોન્ડ એક્સ્ટ્રા હોય. માનો કે આ તો આપણી પાસે ડબલ બોન્ડ હતા જ, પરંતુ અહીંયા કોઈ પ્રણાલી આવેલી હોય અને આની અંદર જો ડબલ બોન્ડ આવેલા હોય તો આને આપણે એસિસ પ્રણાલી છે એ કહી શકીએ, પરંતુ અહીંયા કંઈ એવું જોવા મળતું નથી, એટલે કે એસિસ પ્રણાલી આપણને કિંમત મળશે ઝીરો, અહીંયા ઝીરો નેનોમીટર થઈ. હવે આપણે એવું કીધું કે એક્ઝોસાયક્લિક દ્વિબંધ, એક્ઝોસાયક્લિક દ્વિબંધમાં આપણે એવું કીધું કે એવા દ્વિબંધ કે જે પાંચ છ સાત વાળા કાર્બનવાળી પ્રણાલીના ખૂણા ઉપર આવેલા હોય, તો અહીંયા છે એ ખૂણા ઉપર એક પણ દ્વિબંધ છે નહીં, એટલે કે અહીંયા આપણને એક્ઝોસાયક્લિક દ્વિબંધની કિંમત મળશે ઝીરો. એટલે આપણે લખશું કે એક્ઝોસાયક્લિક દ્વિબંધ બરાબર ઝીરો. અને જોવાનું છે કે હવે વલય અવશેષ, તો આપણે એવું કીધું કે સી ડબલ બોન્ડ સી પછીના કાર્બન આવેલો હોય ખૂણા ઉપર, એને કહેવામાં આવે છે વલય અવશેષ.
હવે અહીંયા જોઈએ તો આ સી ડબલ બોન્ડ સી, આ પણ સી ડબલ બોન્ડ સી જ છે અને આ સી ડબલ બોન્ડ સી જ છે. સી ડબલ બોન્ડ સી પછીનો આ એક કાર્બન થયો એટલે આપણે એના આ એક કાર્બન થયો. પછી આ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન થયો અહીંયા, તો અહીંયા ટોટલ બે કાર્બન થયા. આ સી ડબલ બોન્ડ સી પછીનો અહીંયા કાર્બન, પરંતુ ખૂણા ઉપરનો નથી, આ મચ વચ્ચેનો છે. અને અહીંયા પણ જોઈએ તો આ વચ્ચેનો છે, ખૂણા ઉપરના આ બે કાર્બન થયા કે ડબલ બોન્ડ પછીનો તરતનો કાર્બન, એટલે આ ગણતરીમાં થઈ ગયું. એટલે અહીંયા ટોટલ બે થયા વલય અવશેષ, તો અહીંયા એક વલય અવશેષ માટે પાંચ છે, તો બે હોય તો ટોટલ થાય દસ કિંમત. હવે 253 પ્લસ 30 પ્લસ 10 એટલે કે અહીંયા ટોટલ લેમડા મેક્સિમમ આપણને જોવા મળશે 263. તો આનો આન્સર આપણને મળી ગયો, ટોટલ 263 નેનોમીટર છે આનો આન્સર આવે. આ થઈ ગયો એક એક્ઝામ્પલ. હજી આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. માનો કે સેકન્ડ એક્ઝામ્પલમાં ક્યાંક આ ટાઈપના દ્વિબંધ આવ્યા છે આપણી પાસે. તમને એવું કીધું કે આ સંયોજન માટે છે લેમડા મેક્સિમમની ગણતરી કરો. હવે આ જે એક્ઝામ્પલ આવશે એમાં તો પહેલાં પિતૃપાયાની કિંમત, વધારાનો દ્વિબંધ, એસિસ પ્રણાલી, એક્ઝોસાયકલિક દ્વિબંધ અને વલય અવશેષ અને વિસ્થાપન છે એ જોવાનું, એટલું વસ્તુ જોવાનું રહેશે. હવે આપણે જોઈએ તો કે આ જે છે એના માટે પિતૃપાયાની કિંમત, પિતૃપાયાની કિંમત જોઈએ તો આ જે ડબલ બોન્ડ છે એ બંને અલગ અલગ પ્રણાલીમાં આવેલા છે એટલે આ થઈ હિટ્રોડાઇન. તો કે અહીંયા પિતૃપાયાની કિંમત થશે 214 નેનોમીટર. પિતૃપાયાની કિંમત આપણે પહેલાં નક્કી કરી લીધું, હોમોડાઇન કે હિટ્રોડાઇન. હવે જોવાનું રહેશે વધારાનો દ્વિબંધ. અહીંયા બે દ્વિબંધ છે એની જગ્યાએ એક દ્વિબંધ આવેલો છે વધારાનો, એટલે પ્લસ 30 નેનોમીટર એડ થયું. એસિસ પ્રણાલીની વાત કરીએ તો આપણે એવું કીધું હતું કે 5-6-7 કાર્બનવાળી પ્રણાલીના ખૂણા ઉપર દ્વિબંધ, અહીંયા જે કાર્બનનો ખૂણો છે અહીંયા કોઈ બીજું સ્ટ્રક્ચર નથી, તો અહીંયા ખૂણા ઉપર વધારાનો દ્વિબંધ છે એટલે કે આને એસિસ પ્રણાલી આપણે કહી શકીએ છીએ. એસિસ પ્રણાલી એક છે એટલે એના માટે પ્લસ મૂલ્ય થશે 40 નેનોમીટર. આ એડ કરી દીધું કે અહીંયા હું પહેલાં તો એ જોયું કે હોમોડાઇન છે, પછી વધારાનો દ્વિબંધ છે. એસિસ પ્રણાલી એટલે કે જે 5-6-7 પ્રણાલીના કાર્બનવાળા ખૂણા ઉપર દ્વિબંધ, તો અહીંયા ખૂણા ઉપર એક દ્વિબંધ છે એટલે એના માટે પ્લસ 40 મૂલ્ય થયું. હવે આપણે વાત કરવાની છે કે એક્ઝોસાયકલિક દ્વિબંધ. એક્ઝોસાયકલિક દ્વિબંધ એટલે એવું કીધું કે આપણે જે 5-6-7 કાર્બન પ્રણાલીના ખૂણા ઉપર આવેલો હોય એવી પ્રણાલી માટે. તો અહીંયા આપણે જોઈએ તો કે એક્ઝોસાયકલિક દ્વિબંધ આપણને મળશે કેટલા, તો કે એક. અહીંયા આપણને એક જ છે એ કિંમત મળે છે, તો કે એક્ઝોસાયકલિક એક જ છે એટલે કે આના માટે પ્લસ 5 નેનોમીટર થશે. પછી જોવાના આવે કે વલય અવશેષ, હવે વલય અવશેષ એટલે આપણે એવું કીધું કે સી ડબલ બોન્ડ સી પછીનો જે કાર્બન હોય એના માટે. તો અહીંયા આપણે જોઈએ કે આ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન, પછી અહીંયા પણ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન અને આ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન, એટલે ટોટલ વલય અવશેષ આપણને જોવા મળ્યા 3, આ 1, 2 અને 3. તો અહીંયા છે વલય અવશેષ 3 છે એટલે કે 3×5 એટલે કે ટોટલ અહીંયા થશે 15 નેનોમીટર. અને હવે આપણે અહીંયા જોઈએ તો આ એક બોન્ડ દર્શાવ્યો જે વિસ્થાપન દર્શાવે છે, તો એક વિસ્થાપન હોય તો એના માટે એડ કરવામાં આવે છે 5 કિંમત. તો અહીંયા છે એક વિસ્થાપન થયેલું તો એના માટે પ્લસ 5. હવે આ બધાનો આપણને સરવાળો કરીએ અને જે લેમડા મેક્સિમમ મળશે એટલે આપણને આપણા એક્ઝામ્પલની કિંમત મળી ગઈ, તો અહીંયા આપણને લેમડા મેક્સિમમ ટોટલ થશે 309 નેનોમીટર, એટલે કે આ એક્ઝામ્પલનો આપણને આન્સર છે મળી ગયો. આ થઈ ગયું. હજી એક આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે.
મને કે કોઈ ત્રીજો એક્ઝામ્પલ ક્યાંક આ ટાઈપનું આપવામાં આવ્યું છે. સોરી, આ રીતનું લઈએ. આવી રીતનું એક એક્ઝામ્પલ છે, એમાં એક અહીંયા દ્વિબંધ છે, એક અહીંયા દ્વિબંધ છે. ના, આ પણ નહીં, આ તમને અઘરું પડશે થોડુંક. આપણે આ રીતનું લઈએ. જેમાં એક અહીંયા દ્વિબંધ અને એક અહીંયા દ્વિબંધ આવેલો છે. તો તમને એવું કીધું કે નીચેના સંયોજન માટે છે એ લેમડા મેક્સિમમની ગણતરી કરો. તો પહેલો તો આપણને ખબર પડી જાય કે આ છે હિટ્રો એન્યુલર ડેન, બે ડબલ બોન્ડ અલગ અલગ આવેલા છે એટલે આપણને ટોટલ પિતૃપાયાની કિંમત મળશે 214 ડેનોમીટર. વધારાનો દ્વિબંધ, અહીંયા એક વધારાનો દ્વિબંધ છે એટલે એના માટે આપણે મૂલ્ય એડ કરશું +30 વધારાના દ્વિબંધ માટે. પછી આપણે કીધું કે એક્ઝોસાયકલિક દ્વિબંધ, એવા દ્વિબંધ કે જે રિંગની અંદર આવેલા હોય અને એકાંતરે હોય. તો આ રિંગની અંદર પણ બે દ્વિબંધ છે કે એક્ઝોસાયકલિક દ્વિબંધ છે એના, સોરી, એસસીસ પ્રણાલી. તો આપણે એસસીસ પ્રણાલી છે અહીંયા જોવા મળતી નથી, કારણ કે આપણે એવું કીધું કે એસસીસ પ્રણાલી એટલે એવી પ્રણાલી કે જે એક જે દ્વિબંધ એકલબંધથી જોડાયેલ અને રિંગની અંદર આવેલા હોય તેવા સંયોજન માટે છે આપણે +40 મૂલ્ય ઉમેરવાનું. પણ અહીંયા છે એ આપણને એવું જોવા મળ્યું નથી. જો આ બે ડબલ બોન્ડ અહીંયા આવેલા હોત કન્ટિન્યુ તો આપણે 40 ઉમેરત, પણ તો એવું અહીંયા છે નહીં એટલે કે અહીંયા એસસીસ પ્રણાલી નથી. પછી એસસીસ પ્રણાલીની વાત પૂરી થઈ, હવે જોવાનું છે કે એક્ઝોસાયકલિક દ્વિબંધ. તો એવા બંધ કે જે 5-6-7 કાર્બનવાળી પ્રણાલીના ખૂણા ઉપર આવેલો હોય તો આપણે જોઈ શકીએ કે 5-6-7 કાર્બનવાળી, આ 6 કાર્બન પ્રવાહી પ્રણાલી છે તો આના ખૂણા ઉપર છે એક દ્વિબંધ અહીંયા આવેલો છે, આ કોર્નર ઉપરનો થઈ ગયો, અહીંયા એક થયો અને આના પણ એક કોર્નર ઉપર એક અહીંયા દ્વિબંધ થયો એટલે કે એક્ઝોસાયકલિક દ્વિબંધ. બે થયા 2×5 એટલે કે અહીંયા ટોટલ 10 નેનોમીટર કિંમત થઈ. પછી વલય અવશેષ એટલે કે જે કાર્બન પછી સી ડબલ બોન્ડ સી પછીનો કાર્બન, તો આ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન થયો અહીંયા વલય અવશેષ. પછી આ સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન થયો અને અહીંયા જોઈએ તો આ જે સી ડબલ બોન્ડ સી પછીનો એક કાર્બન એટલે વલય અવશેષ આપણને 3 જોવા મળે. તો એની કિંમત 3×5 એટલે કે × 50, તો એમાં તમે એડ કરો 214 + 30 + 10 અને + 15 જે આપણને કેલ્ક્યુલેશનમાં આન્સર મળે એ આપણી આવે છે લેમડા મેક્સિમમ. તો આ રીતના છે એ તમારે બધા અલગ અલગ એક્ઝામ્પલ થ્રુ ગણી અને અલગ અલગ એક્ઝામ્પલ છે એ ગણવાના રહેશે. આમ તમને મટીરિયલ મળી જશે એટલે તમને છે એ વધારે આઈડિયા આવશે. આની જેમ પ્રેક્ટિસ કરશો એમ છે એ એક્ઝામ્પલ સમજાઈ જશે. તમારે મેઇન છે એ સમજવાનું રહેશે કોને કહેવાય એસસીસ પ્રણાલી, કોને કહેવાય એક્ઝોસાયકલિક દ્વિબંધ, કોને કહેવાય હોમોડાઇન હેટ્રોડાઇન. જો એ બધી તમે કિંમત યાદ રાખી લો તો ઓટોમેટિકલી એક્ઝામ્પલ છે એ તમને યાદ રહી જશે. પરંતુ એ પહેલાં માટે તમારે બધી જે કિંમત છે એ યાદ રાખવી જરૂરી છે. જો એ યાદ રહેશે તો જ છે આ બધા એક્ઝામ્પલ આવશે, બાકી એક્ઝામ્પલ આવશે નહીં. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને હા, તમારું યુવી સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ આજે અહીંયા પૂરું થાય છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી સ્ટાર્ટ કરશું અને અહીંયા તમારું યુવી સ્પેક્ટ્રોસ્કોપી છે એ પૂરું થાય છે. નેક્સ્ટ વીકમાં ગમે ત્યારે છે અને ટેસ્ટ આવી શકે છે એટલે કે પ્રિપેર રહેજો ટેસ્ટ માટે પણ. થેન્ક યુ ઓલ ઓફ યુ.